बनासकांठा जिल्लामां अंबाजी खाते दर वर्षे भादरवी पूनमनो महामेळो भराय छे, जेमां समग्र भारतभरमांथी लोको दर्शनार्थे आवे छे। आ वर्षे पण अंबाजी खाते भादरवी पूनमनो महामेळो योजायो छे, जेमां समग्र भारतभरमांथी लोको मोटी संख्यामां मां अंबाना दर्शनार्थे आवे छे। दूर दूरथी आवता पदयात्रिको तेमज आ तमाम मेळामां रात दिवस खड़ेपगे रहेनार पोलीस जवानों माटे डीसाना सेवाभावी युवान पीएन माळी द्वारा पण अनोखी सेवा करवामां आवी रही छे। जाणीए अंबाजीनो मेळो आपणे वर्षोथी लाखो श्रद्धाळुओ अहीं आवता होय छे अने हजारोनी संख्यामां पोलीस बंदोबस्त गुजरातभरमांथी पोलीस आवती होय छे। मारा मनमां एक विचार आव्यो કે આપણે પોલીસને જે 24 કલાક આપણા ગુજરાતની પોલીસ 24 કલાક મતલબ 24 કલાક ખડે પગે રહે છે, કોઈને તકલીફ ના પડે એટલી પોલીસ સારી સેવા આપતી હોય, તો મારા મનમાં એક વિચાર આવ્યો। એના માટે મેં પોલીસ માટે એક સ્વીટનું આયોજન કર્યું અને પર ડે અમને એક સ્વીટની અલગ અલગ પ્રકારનું મળી રહે એના માટેનું મારું આયોજન કરવામાં આવ્યું। મા અંબામાના ધામમાં જે કોઈ પોલીસવાળા બધા આવે છે અને જે શ્રદ્ધાળુ આવે છે એની પણ મા અંબામાં બધી મનોકામના પૂરી કરે અને અંદાજિત 6,500-7,000 પોલીસકર્મીઓ અહીંયા હોય છે તેમના માટે એક સારું શિબિરનું આયોજન કરવાનું આવ્યું છે અને પોલીસની ટોટલ અંબાજી દાદા 5 મેક્સ મેં અમને અલગ અલગ બનાવેલી છે એ 5-5 જગ્યા મારા માણસો દ્વારા અમે રોજે રોજ રૂટિંગ અલગ અલગ શિબિર બનાવીને ત્યાં પહોંચાડીએ છીએ। બીજું સેવાની અંદર જ્યારે ખૂબ ઉંમરલાયક માણસો છે, એકદમ ઉંમરલાયક બહેનો બાળકો નાના મોટા એ લોકો ચાલી નથી શકતા અમુક ટાઈમમાં, તો એમના માટે પાર્કિંગથી લઈને અંબાજી સુધીની 150 રિક્ષાની વ્યવસ્થા કરવામાં આવી। પર ડેના 1,000 રૂપિયા એક રિક્ષાના મારા તરફથી છે, એમને યુનિફોર્મ આપવામાં આવ્યું, સાથે 7 દિવસ 3-3 પાળીની 8-8 કલાકની પાળીની અંદર રિક્ષાઓ અમે ગોઠવી છે। મારો સનક્ષય અને મારી ટીમ બધી પૂરેપૂરી અંબાજીની સેવામાં લાગેલી છે અને 2-2 લાભ મા અંબામાં મને આપ્યા છે અને અમે મારો પરિવાર ખૂબ ખુશ છીએ અને આવી સેવા કરવાનો મોકો મા અંબામાં અમને આપ અરે હંમેશા કરાવતી રહેવી એવી આશા અંબામાં રાખું છું। ભાદરવી મહામેળો તારીખ 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ 29 સપ્ટેમ્બર સુધી યોજાનાર છે, તે દરમિયાન મેળામાં પોલીસના જમણવાર માટે કલેક્ટર સાહેબ શ્રી દ્વારા આયોજન કરવામાં આવેલ છે, જેમાં ડીસાના વતની પીએમ ભાઈ તરફથી પોલીસને એક સ્વીટ રાત્રે આપવામાં આવે છે, તેમજ દાંતા રોડ તરફથી, હળાદ રોડ તરફથી અને આબુ રોડ તરફથી જે મોટી ઉંમરના માણસો આવે છે અને જ્યાં વાહનો રોકાવામાં આવે છે ત્યાંથી રિક્ષાની ફ્રી સર્વિસ સગવડ એમના દ્વારા કરવામાં આવેલ છે, એમને રોજે રોજ લગભગ 7-8 લાખ રૂપિયાનો ખર્ચ ઉપાડેલ છે અને ખૂબ પ્રશંસનીય કામગીરી કરેલ છે।